नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकिता पटेल, असामयिक विद्यालय किला पारडी, सब्जेक्ट गुजराती। ગુજરાતી વિષયની અંદર આપણે જોઈએ રિવિઝનમાં તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો નંબર એક, ચાલો તરીએ કહીને કોણ પાણીમાં કૂદી પડ્યું? તો એ દેડકો, બી ઉંદર, સી ભમરો અને ડી પીલું। તો કોણ? દેડકો। ચાલો તરીએ કહીને પાણીમાં દેડકો કૂદી પડ્યો। નંબર બે, દેડકો કેમ જોર જોરથી હસવા લાગ્યો? તો એ પીલું પડી ગયું હતું, બી ઉંદર પડી ગયું હતું, સી પીલું, ઉંદર, કીડી અને ભમરો તરી રહ્યા હતા અને ડી પીલું, ઉંદર, કીડી અને ભમરાને તરતા ન આવડતું હતું માટે દેડકો જોર જોરથી હસી રહ્યો હતો। પ્રશ્ન નંબર ત્રણ, દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો ક્યાં ફરવા ગયા? એ દરિયા કિનારે, બી સરોવર પાસે, સી નદી પાસે અને ડી તળાવ કિનારે। તો ક્યાં ફરવા ગયા? સરોવર પાસે। નંબર ચાર, પીલું શું લઈને આવ્યું? તો એ પાંદડું, બી દોરી, સી લાકડી અને ડી નારિયેળની કાચલી। તો પીલું પાંદડું લઈને આવ્યું। પ્રશ્ન નંબર પાંચ, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ સેના વડે સરોવરની મજા માણી? તો એ સ્ટીમર, બી બસ, સી નાવડી અને ડી સાયકલ। તો સેના વડે સરોવરની મજા માણી? તો નાવડી વડે। નંબર છ, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો એ મૂળાને, બી ટમેટુંને, સી દૂધીને અને ડી સૂરજને। તો ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે। નંબર સાત, ટમેટું બંડી પહેરાવા કોને કહે છે? તો એ દૂધીમાસીને, બી ભીંડાને, સી કારેલાને અને ડી બટાકાને। તો ટમેટું બંડી પહેરાવા માટે દૂધીમાસીને કહે છે। પ્રશ્ન નંબર આઠ, ફ્રીજનો દરવાજો શા માટે ખોલ્યો? તો એ પેંડા કાઢવા, બી ઘારી કાઢવા, સી બરફી કાઢવા અને ડી જલેબી કાઢવા। તો શું કાઢવા માટે ખોલ્યો? તો ઘારી કાઢવા માટે ખોલ્યો। પ્રશ્ન નંબર નવ, શેઠ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? તો એ મક્કામાં, બી બગદાદમાં, સી મદીનામાં અને ડી અમદાવાદમાં। તો શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો। પ્રશ્ન નંબર દસ, ટમેટાને કોણે ટપલી મારી? તો એ સુરતદાદાએ, બી ગાજરભાઈએ, સી દૂધીમાસી અને ડી મૂળાભાઈએ। તો ટમેટાને કોણે ટપલી મારી? તો મૂળાભાઈએ। પ્રશ્ન નંબર અગિયાર, બારીમાંથી ટમેટાએ શું જોયું? તો એ સૂરજ, બી ચંદ્ર, સી તારા અને ડી તડકો। તો બારીમાંથી ટમેટાએ સૂરજ જોયો। પ્રશ્ન નંબર બાર, હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું? તો એ શેખ અબ્દુલ્લાને, બી ફરિસ્તાને, સી અલી હુસેનને અને ડી બાળકોને। તો હજ કર્યા સિવાયનું હજનું પુણ્ય અલી હુસેનને મળ્યું હતું। પ્રશ્ન નંબર તેર, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? તો એ તવંગર હોવાના લીધે, બી ગરીબીના લીધે, સી સુખના લીધે અને ડી દુઃખના લીધે। તો શા માટે ન જઈ શક્યા? તો ગરીબીના લીધે ન જઈ શક્યા। પ્રશ્ન નંબર ચૌદ, પરિવારનો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો એ મુશ્કેલી, બી કુટુંબ, સી અમીર અને ડી અશાંતિ। તો પરિવારનો સમાનાર્થી શબ્દ થાય છે કુટુંબ। પ્રશ્ન નંબર પંદર, લાખાએ શેઠને ત્યાં સાનમાં શું મૂક્યું? તો લાખાએ શેઠને ત્યાં સાનમાં ડાઘિયો મૂક્યો। પ્રશ્ન નંબર સોળ, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? તો એ એક વર્ષ માટે, બી એક મહિના માટે, સી છ મહિના માટે અને ડી બે વર્ષ માટે। તો લાખાએ શેઠ પાસેથી એક મહિના માટે રકમ લીધી। પ્રશ્ન નંબર સત્તર, ડાઘિયો કેવી રીતે મરી ગયો? તો એ તળાવમાં ડૂબી જઈને, બી ખાવાનું બંધ કરીને, સી પથરા પર માથું પછાડી પછાડીને અને ડી ઝેર પીને। તો ડાઘિયો કેવી રીતે મરી ગયો? તો ડાઘિયો પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો। પ્રશ્ન નંબર અઢાર, લાખો કોણ હતો? તો એ ગોવાળ, બી વણજારો,
સી ક્ષત્રિય અને ડી કૂતરો. તો લાખો વણજારો હતો. પ્રશ્ન નંબર 19, લાખાએ સરોવર બંધાવ્યું તેનું નામ શું હતું? તો એ સરદાર, બી રાધનપુર, ડી સી ડાઘાસર અને ડી રતનપુર. તો સરોવરનું નામ શું હતું? તો ડાઘાસર. પ્રશ્ન નંબર 20, ફિટકાર શબ્દનો અર્થ શું થાય છે? તો એ વહાલ, બી ધિક્કાર, સી આબરૂ અને ડી પસ્તાવો. તો ફિટકાર શબ્દનો અર્થ ધિક્કાર થાય છે. પ્રશ્ન નંબર 21, હરખનો સમાનાર્થી શબ્દ લખો. તો હરખનો સમાનાર્થી શબ્દ ખુશી. દૂધે દોયલો શબ્દનો અર્થ લખો. તો દૂધે દોયલો શબ્દનો અર્થ શું થાય છે? તો વિશ્વાસપાત્ર. પ્રશ્ન નંબર 23, સાપના રહેઠાણને શું કહેવામાં આવે છે? એદર, બીમાળો, સીવાળો અને ડી રાફડો. તો સાપના રહેઠાણને રાફડો કહેવામાં આવે છે. સાપના રહેઠાણને શું કહેવામાં આવે છે? તો રાફડો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, ખુદાનો આભાર કોણ માનતા રહ્યો? તો એ અલી હુસેન, બી ફરિસ્તાઓ અને સી શેખ અબ્દુલ્લા અને ડી હાજીઓ. તો અલી હુસેન. ખુદાનો આભાર અલી હુસેન માનતા રહ્યું. પ્રશ્ન નંબર 25, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તો એ પટ્ટી, બી ચિઠ્ઠી, સી દોરી અને ડી રીબીન. તો શેઠે ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધી. હવે આપણે પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એક, દેડકો કેમ જોર જોરથી હસવા લાગ્યો? તો દેડકો પીલું, ઉંદર, કીડી અને ભમરાને તરતા ન આવડતું હતું માટે હસવા લાગ્યો. બે, દેડકો પીલું, ઉંદર, કીડી અને ભમરો ક્યાં ફરવા ગયા? તો દેડકો પીલું, ઉંદર, કીડી અને ભમરો સરોવર પાસે ફરવા ગયા. પ્રશ્ન નંબર 3, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ સાના વડે સરોવરની મજા માણી? તો પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી વડે સરોવરની મજા માણી. પ્રશ્ન નંબર 4, ફ્રીજનો દરવાજો શા માટે ખોલ્યો? તો ફ્રીજનો દરવાજો ઘારી કાઢવા માટે ખોલ્યો. પ્રશ્ન નંબર 5, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ફ્રીજમાં ઠંડી ટમેટુંને લાગે છે. કોને લાગે છે? તો ટમેટુંને લાગે છે. પ્રશ્ન નંબર 6, ટમેટુંને દાળ પર શા માટે ગમે છે? તો ટમેટુંને દાળ પર સૂરજનો મીઠો તડકો મળે છે માટે દાળ પર અડકો દડકો રમવાની મજા આવે છે. એટલા માટે ટમેટુંને દાળ પર ગમે છે. પ્રશ્ન નંબર 7, ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? તો ટમેટું બંડી પહેરાવવા માટે દૂધી માસીને કહે છે. પ્રશ્ન નંબર 8, શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? ઓ, શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો. પ્રશ્ન નંબર 9, હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું? તો હજ કર્યા સિવાય હજનું પુણ્ય અલી હુસેનને મળ્યું. પ્રશ્ન નંબર 10, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? તો શેખ અબ્દુલ્લા હજ કરવા ગરીબીના કારણે ન જઈ શક્યા. પ્રશ્ન નંબર 11, અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકડ કરતા હતા? તો અલી હુસેનના પાડોશમાં બાળકોને ખાવાનું ન મળ્યું હોવાથી રોકડ કરતા હતા. પ્રશ્ન નંબર 12, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? તો અલી હુસેને હજ કરવા ભેગા કરેલા પૈસા પાડોશના ગરીબ બાળકોને આપી દીધા. પ્રશ્ન નંબર 13, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? તો લાખાએ શેઠ પાસેથી એક મહિના માટે રકમ લીધી. પ્રશ્ન નંબર 14, લાખો વાણિયા પાસે શા માટે ગયો? તો એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. પ્રશ્ન નંબર 15, ડાઘિયો ઘડી પર કેમ થંભી ગયો? તો ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો તેથી ડાઘિયો થંભી ગયો. પ્રશ્ન નંબર 16, ડાઘાસર ક્યાં આવેલું છે? તો ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. પ્રશ્ન નંબર 17,
लाखो कोण हतो? तो लाखो एक वणझारो हतो। प्रश्न नंबर 18, डाघियाए वाणिया ने पोतानी साथे लेवा शुं कर्युं? तो डाघियाए वाणिया ने पोतानी साथे लेवा वाणियानुं धोतियुं मोढ़ामां पकड़ीने खेंचवा मांड्युं। शुं कर्युं? तो वाणियानुं धोतियुं मोढ़ामां पकड़ीने खेंचवा मांड्युं। तो विद्यार्थी मित्रों, तमारा कालनी एक्जाम माटे विकल्पमांथी साचो विकल्प पसंद करीने लखो अने प्रश्नोना एक एक वाक्यमां उत्तर लखो, ते तमने आनी अंदरथी ज पूछवामां आवशे, तो जेनी तैयारी तमारे करवी। हवे पछी प्रश्न जोईए तो नीचेना प्रश्नना उत्तर लखो। तो नंबर 1, रकम खाते मंडावी लाखाए वाणियाने शुं कह्युं? तो रकम खाते मंडावी लाखाए वाणियाने कह्युं, શેઠજી મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં ગીરવે મૂકી જાઉં છું। પ્રશ્ન નંબર 2, ખોવાયેલું ધન કોણે પાછું આપ્યું? સી રીતે? તો ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું, સોરી અહીં અપાવ્યું છે, ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું, ચોરે ધન જ્યાં દાટ્યું હતું તે જગા ડાઘિયાએ શેઠને બતાવી, ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો। પ્રશ્ન નંબર 3, વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? તો ડાઘિયાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો, વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવા માટે વિચાર્યું। પ્રશ્ન નંબર 4, યમરાજે દૂતને શું કહ્યું? તો યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે, આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી, એવું યમરાજે દૂતને કહ્યું। પ્રશ્ન નંબર 5, વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? તો વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે મૃત્યુ નજીક છે, માટે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો તેને વર્ષો સુધી ન ભૂલે। પ્રશ્ન નંબર 6, મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો દૂત ફરીથી આવ્યો, આ વખતે તે એક પછી એક મૂર્તિઓને શાંતિથી જોવા લાગ્યો, બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી, મોહન પણ આંખ પટપટાવતો ન હતો, દૂધ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે। મોહન એકદમ બોલી ઉઠ્યો, સી ભૂલ છે અને તે પકડાઈ ગયો। તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્નોમાં તમને આ 6 પ્રશ્નોમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે, જેની તૈયારી તમારે કરવી। થેન્ક યુ।